કેમ છો સ્મિતાબેન? કેમ છે તું? હું એકદમ મજામાં છું, તમે કહો? હું પણ મજામાં. યસ સ્મિતાબેન, નવા મહિનાની નવી શરૂઆત કયા સબ્જેક્ટ સાથે કરીએ છે? આજે પુલાવ બનાવવા છે. પુલાવ? એક્ચ્યુઅલી પુલાવનું નામ આવે ને એટલે આમ નાનપણની અમુક યાદો યાદ આવે. જેમ કે સ્કૂલમાં એવું થતું કે અઠવાડિયામાં દરેક ફ્રેન્ડના લંચ બોક્સમાં એક વખત તો પુલાવ હોય ને હોય, અને પછી રિસેસનો ટાઈમ પડે ને એટલે એવું થાય અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 મેં લગા ધાગા ચોર નીકળ કે ભાગા, અને પછી જે ડબ્બો ખુલે અને એમાંથી પુલાવ આવે એટલે જલસો પડી જાય. એમાં ઘણી વાર એવું પણ બને કે સૌ પહેલા પુલાવ આવે અને પછી વારા ફરતી જે નાસ્તો ખાવે એમાં છેલ્લે થેપલું પણ આવે. હા 100%, પણ જ્યારે પુલાવ આવે ને ત્યારે મજા પડી જાય, કારણ કે એ વાનગી જેવી છે કે જે બધાને ભાવતી હોય અને ફ્રીક્વન્ટલી બધાના ઘરે બનતી પણ, એટલે બનાવી પણ સહેલી અને એક ફીલિંગ લાગે જ્યારે લંચ બોક્સમાં કે ક્યારે બહાર લઈ જતા હોય, અને ઘરે પણ સિંગલ એક વસ્તુ બનાવીને જો પુલાવ ખાય તો આમ એક સેટિસ્ફેક્શન મળતું હોય, અને એક બહુ જ બધા વેરાયટીઝ કરી શકે એટલે સિંગલ વસ્તુ અને ડિફરન્ટ ટેસ્ટ આપણે બનાવી શકીએ. 100% સાચી વાત, પણ અમુક પુલાવ એવા હોય ને કે જેમાં બહુ જ લાંબી પ્રોસેસ હોય તો એ બનાવવા ના ગમે. હા, એટલે ક્યારેક એવું પણ ગમતું હોય, પણ જે રૂટીનમાં આપણે બનાવવું હોય ત્યારે સિમ્પલ અને જલ્દી થઈ જાય એવો પુલાવ વધારે પ્રિફર કરીએ આપણે. એટલે ઉતાવળ હોય ત્યારે તો આમ ઇઝી ઇઝી પુલાવ બને એ જ જોઈએ, તો એવા જ પુલાવ શીખવા છે. એવા જ બનાવી, ઇઝી ને? ઇઝી. ઓકે તો ફ્રેન્ડ્સ, થઈ જાઓ રેડી શીખવા માટે ઇઝી ઇઝી પુલાવ ઓન્લી ઇન લક્ષ્મી તવેદાર રસોઈ શો. ઇઝી પુલાવમાં કયા પુલાવ લઈને આવ્યા છો? એક છે થાઈ સ્ટાઇલ ગ્રીન પુલાવ. ઓકે. અને બીજો છે પિકનિક પુલાવ. થાઈ સ્ટાઇલ ગ્રીન પુલાવ. ગ્રીન ગ્રીન બનશે? હા. વાવ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પુલાવ છે એટલે રાઈસ, કોથમીર, વટાણા અને ફણસી, લીલું લસણ છે, લેમન ગ્રાસ છે, કોકોનટ મિલ્ક પાવડર, કોકોનટનું પાણી જે છે એ છે, ગરમ મસાલો, મીઠું, લીલું કોપરું અને આદુ મરચા અને થોડી થાઈ પેસ્ટ. ઓકે. કોઈ ડ્રાય મસાલા જ નથી? ના, એટલે ગ્રીન ટેસ્ટ જેવું કરવું છે ને, ગરમ મસાલો છે એટલે એ બધાની ફ્લેવર એમાં આવી જ જશે, એટલે આમાં જીરું કે હિંગ કે રાઈ કે તજ લવિંગ એવું આપણે નથી એડ કરતા, એટલે ફટાફટ એકવાર પેસ્ટ બનાવીએ અને રાઈસ મૂકીએ એટલે રેડી. એટલે ગરમ મસાલામાં સારી એવી ફ્લેવર્સ છે, સાથે આપણે કોકોનટ પણ અલગ અલગ ફોર્મમાં લીધું છે. હા, એટલે ગ્રીન કોકોનટ જે આપણે લેવું છે ધારો કે, તો એનું જે પાણી નીકળે એ પણ આપણે એડ કરી દઈશું, અને લગભગ એક આમ ક્રીમી જેવું આપણે આ કોકોનટનું જે બનાવવું છે એમાં તેલ થોડું વાપરવું છે, એટલે બટર કે ઘી નથી, તો થોડી રિચનેસ લાગે એટલે કોકોનટ મિલ્ક પાવડર છે, એટલે હોય જ ઘરમાં ધારો કે